જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાં પાકિસ્તાને કર્યો ગોળીબાર આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત ચાર જવાન થયા શહીદ 38 કલાકથી વધુ સમય સુધી કેજરીવાલ રાજ્યપાલની ઓફિસમાં કેજરીવાલનું ઉપવાસ આંદોલન મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ભૂખ હડતાલ લાલુ પ્રસાદ યાદવની 44.75 કરોડ રૂપિયાની જમીન જપ્ત ઈડીની કાર્યવાહીથી લાલુ પરિવાર મુશ્કેલીમાં પીએમ મોદીની સંસદમાં હાજરીને લઈને દિલ્હી હાઈકોર્ટમાં પીઆઈએલ આપનાર સાંસદ સંજય સિંહની પીઆઈએલ પર આજે થશે સુનાવણી ઉત્તરપ્રદેશ મૈનપુરીમાં ખાનગી બસ પલટી જતા 16 લોકોના મોત નિપજ્યા 24 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી દુષ્કર્મ કેસ મામલે આસારામ સામે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી સતત 3 દિવસ ચાલશે સુનાવણી